भाद्रवा मास में कृष्ण पक्ष की चतुर्थी ए गणपति ना प्रागट्य नो दिवस छे। आजना दिवसे पूरा राष्ट्र में अपने गणपति महाराज ने स्थापना करी है। 10 दिवस गणपति महाराज ने उपासना थाय छे। अहीं आपणे व्यासपीठे पण गणपति महाराज ने स्थापना करी, पण अमारे तो अमारो गणपति शंकर ज छे, એટલે મેં ગણપતિને શંકરના રૂપમાં માની, અમારો ગણપતિ શંકર, અમારો કૃષ્ણ શંકર, અમારો રામ શંકર, અને તમે અમારા માટે શંકર ભગવાન છો। તો આજના દિવસે પૂરા વિશ્વને એક મારો સંદેશ કે આપ ગણપતિ મહારાજની ઉપાસના કરો, જરૂર કરો, પણ એક નામના મહિમાને જીવનમાં ઉતારી લેજો। જેને જીવનમાં વિઘ્ન ન આવવા દેવું હોય એના માટે કહું છું, ગુણપતિ તાની પતિનો હૃદય રક્ષક, દરેક માણસ પોતાના ગુણનું સંરક્ષણ કરે, પ્રલોભનની પાછળ ન દોડે, નગર ગમે એટલા ફૂટના ગણપતિ મૂકશો ને તો એ વિઘ્ન આવશે, ગમે એવડા ગણપતિ બેહાડી ગયો, પ્રલોભન પાછળ, અસત્ય પાછળ, ભોગ પાછળ, કામના પાછળ દોડો તો ગણપતિ તમને બચાવી ન શકે। પછી નાના એવા ગણપતિ હોય અને તમારા જીવનમાં આચરણ હોય, હું ક્યારેય મારા ઈમાનને વેચીશ નહીં, તો એ ગણપતિ તમારું જીવનભર રક્ષણ કરે, એ ગણપતિ તમારા જીવનમાં વિઘ્ન ના આપ। ખાસ કરીને આ તહેવાર મહારાષ્ટ્રના મરાઠી લોકોનો છે, આપણે બધા ઉજવીએ છીએ, સારી વાત છે। ગણપતિ ઉત્સવમાં રાષ્ટ્રની એકતા મને ખૂબ ગમે। અહીંયા આ ચતુર્થીના દિવસે અમારી ડભાસા ગામની વ્યાસપીઠ ઉપરથી અમારા ડભાસા ગામને તેમજ પૂરા રાષ્ટ્રને ગણપતિની વધાઈ શુભકામના। ગણપતિ મહારાજ પૂરા દેશનું રક્ષણ કરે, જનજીવોનું રક્ષણ કરે, મારા દેશ ઉપર કોઈ વિઘ્ન ના આવે એવી ગણપતિ મહારાજને પ્રાર્થના, બધાને ગણપતિ જન્મ